જો મિત્રો આપણે આજે ગયા વખતથી જેમ જે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે ગયા વખત આપણે પહેલાની નો પહેલો પાર્ટ ભણ્યા સજીવોમાં પ્રજનન આજે હવે આ જે બીજો પાર્ટ છે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન બરાબર એ જે બીજો પાર્ટ આપણે આગળ ભણ્યા છીએ એના બીજા પિસ્તાલીસ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ એ બહાને આપણે પાર્ટનું રિવિઝન કરી રહ્યા છીએ તો એમાં આપણી સામે પ્રશ્ન પહેલો છે લઘુ બીજાણુ માતૃકોષ માંથી માતૃકોષમાં જનક ના સંપૂર્ણ વિકાસ થવા માટે તેમાં આ આવશે એક અર્ધિકરણ અને બે સંભાજન લઘુ બીજાણુ માતૃકોષમાં એક અર્ધિકરણ થાય અને આપણને બે સંભાજન જોવા મળે actually તમને એવું લાગે કે એક અરસી કારણ એક સંભાજન જ થાય ને આપણે અગિયાર ધોરણમાં ધોરણ માં દસમાં પાઠ કોષ વિભાજન શીખ્યા હોઈએ એને આધારે કે અરસી એ બે તબક્કામાં થાય અરસી એક અને અરસી બે અરસી એક સાચું અરસી છે એમાં અરસી થાય આ રંગ સુત્ર નું બે છે તો એક પ્રકારનું નું સમ ભાજન જ છે એની અંદર તો કંઈ આપણને અરસી થતું જોવા મળે નહિ બરાબર તો એક અર્ધિકરણ એક સંભાજન એ દિને આપણને બરાબર લાગે પણ અહીંયા છે ને આપણે પરાગ નયન થયા પછી જયારે સ્ત્રી કેસર ના પરાગસ્થાન ઉપર થી પરાગ નલિકા વિકસે ને એટલે વળી જે પ્રજનન કોષ કે જનન કોષ છે એનું એકવાર સંભાજન થાય છે એટલે અર્ધિકરણ માં તો એક અર્ધિકરણ અને એક સમભાજન ખરું જ પણ જયારે એમાંથી નર જન્યુ બને ત્યારે જનન કોષમાં માં એક વાર સમભાજન થાય છે એટલે આ option આવશે એક અર્ધિકરણ અને બે સમભાજન clear બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં માં ગોઠવો પાંચ વિધાન આપણને આપ્યા છે એ પાંચે વિધાન તમે જો વાંચો તો actually આપણને જે વનસ્પતિ લિંગી પ્રજનન થાય એની ઘટનાઓ અલગ અલગ

જનન કોષ અને નાલકોષ ધરાવે પરાગ્રદ માં બે કોષ કેન્દ્રો સહિતના પ્રકોષ કેન્દ્ર હોય બને પૂજન્યુ કહેવાય નળજન્યુ અથવા તો પૂજન્યુ પૂ એટલે નળ બરાબર જયારે પરાગ્રજ નું પરાગ અંકુરણ થાય ત્યારે પછી પુજન્યુ સહાયક કોષ ના કોષ રસમાં પ્રવેશ થાય એટલે કે જે નીચે અંડક છે એમાં અંડ પ્રસાધન છે એમાં બે હોય અને એક અંડકોષ હોય પૂજન્યુ પેલા એમાં દાખલ થાય પછી અંડકોષમાં જાય પછી સહાયક કોષ તૂટે અને એક પૂજન્યુ છે એ એક અંડકોષ નું ફલન કરે બરાબર એક પૂજન્યુ એક અંડકોષ નું ફલન કરે અને યુગમ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ જે આ રીતે જે બને ફલિતાન્ન દેખીય એને યુગમને જ કહેવાય કે યુગમાં ફલિતાન એ હવે ભવિષ્યની બીજાણુજનક અવસ્થા જે છે બનશે તેનો પહેલો કોષ કહેવાય બરાબર તો આ રીતે આ ક્રમમાં બાકીઓ આવે થોડું અઘરું પડે આ પ્રકારના પ્રશ્નો છે એને સોલ્વ કરવાનું અઘરામાં ટાઈમ બહુ જાય તમારે જીવટપૂર્વક વિચારે ને ક્રમ છે એ ગોઠવવો પડે પછી ત્રીજો પ્રશ્ન કેપસેલા પ્રકારની એટલે દ્વિદળી વનસ્પતિ કેપ્સેલા જે આપણે અગાઉ પાઠ શીખતા સમજેલા કે એમાં જે આપણને કુકેશર ત્રિકેશર નર અને માદા જનિજનક અવસ્થા અને જે ફલન ગર્ભ વિકાસની વાતો સમજાવી છે એ દ્વિદળી વનસ્પતિ કેપ્સેલાના સંદર્ભમાં સમજાવી છે ભલે એ બુકમાં આપણે નામ કે નથી આપ્યું પણ જે રીતનો ઘર વિકાસ અને નર અને માદા જનુજનક આપણને સમજાવે છે એ એકચુલી કેપ્સ્યુલર પ્રકારની દ્વિદળી વનસ્પતિ ના સમજાવેલા છે તો કેપ્સ્યુલર પ્રકારની ની વનસ્પતિ ના ભ્રુણ કોષ કેન્દ્રોની ગોઠવણી નીચેના પૈકી કેવી હોય છે તો ત્રણ વત્તા બે વત્તા બે તો તમને ખાસ તો ભ્રુણ અથવા તો ગર્ભ એની રચના છે એ યાદ હોવી જોઈએ જો નીચે પિક્ચરમાં માં આપણને બતાવ્યું છે આ જે છે બીજા સહીત આટલું એમાં આટલું અંદર એટલું અંડક અંડક માં આ જે કોષ છે એ ભ્રૂણપુટ છે તો એ ભ્રૂણપુટ ની અંદર નીચેની બાજુ આપણને અંડ પ્રસાધન કોષ જોવા મળે ત્રણ જોવા મળે અને બે કોષો એકબીજામાં વિલીન થઈ ગયેલા એવા દ્વિતીય કોષ ના દ્વિતીય કોષ કોન્દ્રા જોવા મળે એટલે થ્રી પ્લસ ટુ પ્લસ ટુ એ ઓપ્શન છે ડી ઓપ્શન એ અહિયાં સાચો આવશે બરાબર ત્રીજામાં ડી ઓપ્શન સાચો આવશે અહીંયા આપણને આપ્યું છે એક ચિત્ર આપણે અગાઉ સમજાવેલું કે એમ સીકીમાં આકૃતિવાળા પ્રશ્નો ગુસ્કેટ ના નીટમાં હોય હોય ને હોય જ એ સ્કિલ તમારી ચેક કરતા પ્રશ્નો છે અહીંયા ફિગર છે ત્રિકેશરની અંદર માદા જન્મજનક દર્શાવતી અને ફોરાગ નયન થઈ ગયું છે પરાગ નાલિકા વિક્ષી ચૂકી છે ફલન ફલનના તબક્કાની આકૃતિ છે તો એમાં એક્સ છે આ એ શું દર્શાવે છે બરાબર તો એની અંદર આપણને ઓપ્શન ડી સાચો દેખાય છે પરાગ નલિકાના અંડકના અંડછિદ્રમાં થઈ અને ભ્રૂણપૂટમાં પ્રવેશે છે આ જે પરાગ નલિકા છે એ પરાગ નલિકા એ આપણને દેખાઈ રહી છે કે અંડ છિદ્રમાં થઈ જે નીચેની બાજુ હોય છે કારણ કે અધોમુખી અંડક છે અને અંદરની બાજુએ ઘરપૂટમાં પ્રવેશ પામી રહી છે બરાબર એટલે ઓપ્શન બી અહીંયા સાચો આવશે પછી બીજો પ્રશ્ન છે

તેના પુષ્પ ને લાક્ષણિકતા કહી ન ચલી જેનું પરાગ નયન પવન દ્વારા થાય અને પતંગિયાઓને આકર્ષવા માટે રંગ બે રંગી દલપત્રો કે સુગંધની જરૂર નહી પડે એટલે એ પ્રકારના પુષ્પો આપણને પવન પરાગિત વનસ્પતિમાં જોવા મળે તેવું ઓપ્શન તમારે જોવાનું બરાબર તો એ ઓપ્શન અહીંયા સી જે પુષ્પ નાના કદના હોય એને કોઈ કદ મોટું કરીને પતંગિયાઓને કંઈ આકર્ષવાના છે નહીં એ ઉપરાંત સુગંધ વિહીન હોય અને રંગ વિહીન હોય એટલે કે એકદમ

ફરી પાછો પણ ભ્રૂણપુટ વિકાસમાં કેટલા મહાબીજાણુ કોષ કેન્દ્રો ભાગ લે છે બરાબર કેટલા મહાબીજાણુ કોષ કેન્દ્રો ભાગ લે છે મહાબીજાણુ છે ચાર ઉત્પન્ન થાય છે મહાબીજાણુ માતૃકોષ છે એના અર્ધિકરણ થી ચાર એકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય આપણે જે આ પાઠ શીખીએ છીએ બીજા પાઠ માં કેપ્સ્યુલા પ્રકાર ની છે તો એની અંદર ચાર પૈકી ના ત્રણ અંડક તલ તરફ ના ઉપર પામે છે એક જ એકકીય મહાબીજાણુ બાકી રહે છે તો એ જુદી પ્રકારનો નો ઉત્પન્ન કરે છે કે ઘણી વાર એક કરતા વધારે ભાગ લે તો એ રીતે એના પંચાનન મહેશ્વરી એ ભાગ પડે છે તેમાં ઓપ્શન છે એ ડી આવશે એના પછી સાતમો પ્રશ્ન પરાગનયન તે કઈ વનસ્પતિઓની લાક્ષણિકતા છે પરાગનયન આપી નથી એટલે આવે ત્રિઅંગી દ્વિયંગીમાં તો પ્રશ્ન છે જ નહીં કારણ કે એ તો અપુષ્પી વનસ્પતિ છે ને અગિયાર માં ધોરણ આપણે અપુષ્પી વનસ્પતિ પુષ્પ જ ના હોય તો પરાગનયન થવાનો કોઈ પ્રશ્ન નથી એટલે એમાં ઓપ્શન એ આવશે પછી આઠમો પ્રશ્ન નીચે આપેલા પૈકી કયું વિધાન સત્ય છે તેનો મતલબ કે એbc પૈકીના બે ખોટા છે એક સાચો તો ત્રણેય સત્ય થઈ શકે તો આપા તમામ આવે તો અહીંયા આપણે આટકમાં જોઈએ તો આપેલા તમામ વિધાન સત્ય છે એવું દેખાઈ રહ્યું છે જે હંમેશા એકકીય જ હોય છે જે ન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ પણ હંમેશા એકિય જ હોય છે ન્યુજનક અવસ્થા એકિય હોય અને અહીંયા નહી લખ્યું છે હું જે બોલી ગયો બરાબર એટલે આ ત્રણેય વાક્યો છે સાચા છે એટલે ઓપ્શન ડી આવશે પછી નમું પ્રશ્ન કીટ પરાગ પરાગનયનની ક્રિયા કીટકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થાય એ કઈ વનસ્પતિ માટે શ્રેષ્ઠ છે તો આપણે એ હમણાં જે પવન પરાગિત વનસ્પતિ ની વાત કરી એના કરતા ઉલટું આવશે બરાબર નવમાં અંદર જે સુગંધી દ્રવ્યો ધરાવે એની અંદર દ્રવ્યો એ કીટકોને આકર્ષતા નથી ચીકણો પદાર્થ એ પણ કીટકોને ને આકર્ષે નહિ સ્વ પરાગનયન થાય એમાં તો કીટકોની જરૂર ના પડે એટલે જેમાં સુગંધ છે એનથી કીટકો આકર્ષાય અને એ વનસ્પતિ નું છે

અને અંડકોષા નિર્માણ સમયે અર્ધીકરણ થાય કારણ કે એ જ વખતે રંગસૂત્ર પરાગરજ અને અંડકોષમાં અર્ધિકરણ કરીને અડધા અડધા આપવાના હોય છે બરાબર એમાં ઓપ્શન બી આવશે પછી 12માં પ્રશ્ન એની અંદર આપી જાય આપણે નીચેનામાંથી પ્રજનન રચના માટે કયા પ્રદેશ ઉત્તેજકો અને અંતઃસ્ત્રાવ એ નું નિર્માણ કરે છે તેમાં ઓપ્શન એ સાચો છે સ્પોટી સ્તર સ્પોટી સ્તર છે એ સ્પોટન પામી અને ભવિષ્યમાં પરાગરજને એમાંથી પ્રસારણ કરવા માટેનો માર્ગ પૂરો પાડશે તો આ સ્પોટી સ્તર છે એ નીચેનામાંથી પ્રજનન રચના માટે કયો પણ ઉત્સેચક અંતઃસ્ત્રાવ બંને નિર્માણ કરે તો સ્પોટી સ્તર એ અંતઃસ્ત્રાવ ઉત્સેચક બંને છે નિર્માણ કરે છે એવું લાગુ પડશે બરાબર તેરમો પ્રશ્ન છે વનસ્પતિમાં અંડક ક્યાં હોય છે તો આળુ બિદારીમાં અંડક એ અંડક આવરણયુક્ત મહાબીજાણું ધાનીમાં એમાં આપણને અંડક છે જોવા મળશે તો માહિતી પ્રશ્ન છે એટલે એમાં કઈ આપણે સમજવાનું છે નહીં હમણાં જ્યાં સામે આ પિક્ચર ગયું એમાં પણ આપણને ખ્યાલ આવે કે મહાબીજાણું ધાની તો વનસ્પતિમાં પુષ્પ માં બીજા સહી એને આપણે મહાબીજાણું ધાની જોડે સરખાવી શકીએ તો મહાબીજાણુ ધાની એટલે બીજા બીજા છે કાર્યશીલ મહાબીજાણું ભ્રૂણપૂટમાં પરિણામે છે જેનું ફલન થાય અને બીજમાં નિર્માણ થઈ શકાય એટલે એવા મહાબીજાઓને કાર્યશીલ મહાબીજાણુ કહેવાય કેટલા વિભાજન દ્વારા ભ્રૂણપૂટમાં પરિણામે તો એની અંદર ઓપ્શન છે ને બીજો આવશે ત્રણ સંભાજન દ્વારા ફુક્ત ભ્રૂણપુટમાં પરિણામે તમે જો પહેલું સંભાજન થાય એકમાંથી બે કોષ કેન્દ્ર બને બીજું સંભાજન થાય બે માંથી ચાર કોષો બને અને ત્રીજું સંભાજન ચાર માંથી આઠ કોષ કેન્દ્ર બને તો ભ્રૂણપુટમાં આઠ કોષ કેન્દ્ર હોય હા કોષ સાત હોય કારણ કે આઠ કોષ કેન્દ્રમાંથી જે બે કોષ કેન્દ્ર વિલીન થઈ મધ્યમાં દ્વિતીય કોષ કેન્દ્ર બનાવે આપણે હમણાં ત્યાં આગળ જોયું ને ભ્રૂણપુટમાં ત્રણ વધતા બે વચ્ચતા ત્રણ આઠ કોષ કેન્દ્ર અને સાત કોષ આપણને જોવા મળે બરાબર એટલે અહીંયા જે ઓપ્શન છે બી સાચો ત્રણ સંપાદન થાય એટલે એકમાંથી આઠ કોષ કેન્દ્રો ભ્રૂણપુટમાં બને પછી પંદરમુ ભ્રૂણપુટમાં શું હોય તો એ તો હમણાં બોલી જાય ને સાત કોષો અને આઠ કોષ કેન્દ્ર હોય થ્રી પ્લસ ટુ પ્લસ થ્રી એમાં જે વચમાં ટુ આવે ને એમાં કોષ કેન્દ્ર બે હોય પણ કોષ એક જ હોય એટલે એને કોષ સાત હોય કોષ કેન્દ્ર આઠ હોય એટલે બી ઓપ્શન પંદરમામાં આવશે બરાબર એના પછી સોળમો પ્રશ્ન બગીચામાં ઘટના પ્રકાશ સાથે અસંબંધિત છે ઘટનાની અહીંયા વાત નથી એ નકારાત્મક પ્રશ્ન છે તો સોળમો જે પ્રશ્ન છે એમાં આપણને સી ફલન છે ને એ પ્રકાશ સાથે અસંબંધિત છે પ્રકાશ એ ફલન માટે जर हिरेंटी बरा प्रकाश वयक ना होई फलंती ने कोई मतलब की फलंतो अंधकार मा पण थाय એટલે પ્રકાશ સાથે पुष्प સર્જન पुष्प પ્રકાશ માં ખીલી શકત રી બીજાંકરણ પ્રકાશ ની હાજરી માં થાય अन्न ઉત્પાદન પણ પ્રકાશ વગર જો પ્રકાશ સંશ્લેષણ ન હે તો પણ ઈ શક્યંત એટલે ફલન જને એને પ્રકાર જોડે કોઈ લેવા દેવા નથી બરાબર 17 મો परागસન અને પરાગ વાહની ની પેસી તૈયાર થતા જ पराग મલિકા ની વૃદ્ધિ થતા તે અંડકો સુધી સાથી વહન પામે છે ખરેખર પ્રશ્ન ધ્યાનથી વાંચો પરાગસન એક એનું ટોચકું એનું બોર્યું પરાગસન અને પરાગ વાહિની નીચેનો નળી વાળો ભાગ એ જીવ તૈયાર થાય ને ભેગું પરાગ નલિકા વૃદ્ધિ થાય અને એ અંડકો સુધી કેમ વહન પામે છે તો ટૂંકમાં પરાગ માંથી વિકાસ પામતી પરાગ કેમ એ વહન પામે છે નીચે અંડક સુધી બીજા સેમા રહેલા અંડક સુધી તો એના માટે અહીંયા ઓપ્શન આપણને બી સાચો આપ્યો છે અંડકોષની બાજુના સહાયક કોષો પરાગ માલિકાને આકર્ષાય છે આકર્ષાયલિકા એ નીચે અંડક તરફ હંમેશા વહન પામે છે કે આકર્ષાય છે અઢારો પ્રશ્ન સામાન્ય રીતે પુખ્ત અંડકોષ નું ફલન થતા કર્મ અનુસાર n 2n અને 3n દહતા કોષો બને છે તેમાં n કયો 2n કયો ને 3n કયો ફલન થાય ને ઉચ્ચ વહપતિમાં બેવડ ફલન થાય એટલે ત્રિકીય કોષ પણ બને 3n પણ એની અંદર 18 માં માં જવાબ છે ડી એકકીય એ પ્રતિધ્રુવ કોષો હોય દ્વિકીય એ ફલિતાણ અથવા તો યુગ્મનજ હોય અને ત્રિકીય એ ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર હોય જો તમને યાદ આવતું હોય હું તમને ચોપડી ખુલ્લી રાખીને બેઠા હોય તો વિડિયો સ્ટોપ કરીને તમે જોઓ એમાં ફલનવાળા ફકરાની અંદર પીઇએન એ ટૂંકું નામ આપેલું છે ઇંગ્લિશમાં આખું નામ એને બને અ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એના ગુજરાતી આપણને આપે છે પ્રાથમિક ગ્રુણ કોષ કોષ કેન્દ્ર તો એ હંમેશા ત્રિકીય હોય એટલે કે થરિયાનો હોય તો ડી ઓપશન એક રમમાં સાચો આવશે બરાબર પછી ઓગણીસ પ્રશ્ન છે આવૃતબિદારી વનસ્પતિઓમાં કયા કોષ કેન્દ્રનું મુક્ત વિભાજન થાય છે ભ્રુણ કોષ કોષ કેન્દ્ર છે એનું મુક્ત વિભાજન થાય મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન એને લઈ અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રુણ નું નિર્માણ થાય પછી એમાં કોષ દીવાલ બને અને ભ્રુણ કોષ પેશી બને એના પોષણ થી પેસાઈ પોસાઈ ને નો વિકાસ ગર્ભ વિકાસ છે થાય એટલે અહીંયા ભ્રુણ કોષ નિર્માણ એ મુક્ત કોષ કેન્દ્ર નું ઉદાહરણ છે એવું કહેવાય પછી વીસ પ્રશ્ન બીજ નું બીજ છિદ્ર

टिकीय कोषना विभाजन थी એટલે ભ્રૂણપોષ કોષ કેના વિભાજન થી નિર્માણ પામતી રત્નાસૂ કહેવાય તો એને આપણે કહીએ છીએ જવાબમાં ચાર ઓપ્શનમાંથી પ્રમાણે ભ્રૂણપોષ પેસી કહેવાય અથવા તો બહુકોષકેન્દ્રીય ભ્રૂણપોષ તરીકે આપણે એને ઓળખે છે તો ઓપ્શનમાં મને કહે ભ્રૂણપોષ પેસી આપખી હોય તો એ પણ સાચું આવશે બરાબર પછી 22મો પ્રશ્ન પરાગ રજમાં ન જનજનકના ના વિકાસ ની શરૂઆત ક્યાં થાય છે તો એની અંદર જવાબ આવશે નાનો ચેન કહેવાય જનન કોષ કેન્દ્ર અને મોટો ચેન કહેવાય વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા તો નાલ કોષ કેન્દ્ર કારણ કે ભવિષ્ય એમાંથી પરાગ નલિકા બનવાની હોય નાલ કોષ કેન્દ્ર પણ કહેવાય તો જયારે પરાગ રજ

ત્રણેય ઓપ્શન સાચા છે બહુ ભ્રૂણતા માટે એટલે કે એક ફળમાં એક ઠળિયાના બદલે એક કરતા વધારે ઠળિયો એટલે કે બી બી એટલે ગર્ભ કહેવાય તો ભ્રૂણપૂટમાં એકથી વધુ અંડકો હોય તો વધારે બી ઉત્પન્ન થાય એક થી વધારે અથવા સહાયક કોષમાંથી એક અંડકો બધી બી બને એની બાજુ ના સહાયક કોષ છે જેનું ખરેખર વિઘટન થવું જોઈએ ઘણી વાર એ પણ બીજ નું નિર્માણ કરે તો પણ બહુ ભ્રૂણતા જોવા મળે અને ઘણી વાર અંડકમાં ભ્રૂણપૂટ જ બે બને દરેક ભ્રૂણપુટમાં એક એક ભ્રૂણપુટ બે બને તો પણ આપણને એક કરતા વધારે બે બીજ કે ભ્રૂણ બનતા જોવા મળે તો બહુ આ ત્રણેય એ કારણ છે બરાબર એના કારણે બહુ જોવા મળે નારંગીમાં કે મગફળીમાં આંબામાં બહુ ભ્રૂણતા જોવા મળતી હોય છે એક ના બદલે વધારે ગર્ભ જોવા મળે ફળની અંદર ચોવીસ મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ રચના રંગ સૂત્ર દ્રષ્ટિ એકકીય નથી પણ આપણે જોયું કે પી એન એટલે પ્રાઈમરી અન્ડર્સટ્રોમ નીકળિયક્સ એટલે કે ઋણ કોશ કોશ કે ત્રિકીય હોય તો બરાબર સહાયક કોશ છે એકીય હોય પરાગ રજ એકીય હોય પ્રતિધ્રુકો એકીય તો આ છે ને ત્રીકીય ટુકમા હોય એટલે 24 માંમાં જવાબ ડી છે આવશે કે એ ત્રિકીય હોય એકીય ના હોય પછી 25 માં અપરિપક્વ નારિયેળ માં રહેલું પાણી શું છે actually એ મુક્ત કોષ કેન્દ્રીય પ્રવાહી એ ભ્રુણ છે કે ઓપ્શન બી આવશે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રુણ છે એટલે નાળિયેર નું પાણી પીએ છીએ એ આપણે ભ્રુણ પીતા કહેવાય પછી છવીસ પ્રશ્ન કયા કુળ ની વનસ્પતિ ના ગેમી જોવા મળે છે ગઈટેનો ગેમી મતલબ ખાસ યાદ રાખવાનું સ્વ ફલન પ્રકાર છે કે સ્વપરાગણયનનો વિશિષ્ટ પ્રકાર છે એક જ વનસ્પતિનું એક જ પુષ્પ પ્રયાગ્નયન કરે એને સ્વપરાગ્નયન કહેવાય પણ એક જ વનસ્પતિના ભિન્ન પુષ્પ વચ્ચે પરાગ્રની આપણે થઈને પરાગણયન થાય એને કહેવાય ગૈટેનો એક જ વનસ્પતિના ઉપર નીચે એટલા પુષ્પ વચ્ચે પરાગ્ર આપણે પામે એને કહેવાય ગેટેનો તો આવું કઈ વનસ્પતિમાં આપણને જોવા મળે છે તો અ કેક્ટેસી એ પીએસસી લેમિનેશન જો કે આપણા course માં એકેય વનસ્પતિ આવતી નથી એટલે actually પ્રશ્ન બહાર નો કહેવાય તમારું extra reading હોય તો તમને આવડે પણ આ ત્રણેય વનસ્પતિ માં આપણને આવું ગૈટેનો ગેમી પ્રકાર નું પરાગ છે એ જોવા મળશે એના પછી સત્યાવીસ મો પ્રશ્ન માં પણ ત્રણ વિધાન આપેલા છે અને ત્રણેય વિધાન વાંચી અને આપણે જવાબ માં લખવાનું કે એક્સ વાય ઝેડ માટે કયો વિકલ્પ સાચો છે કયા સાચા ખોટા છે એ આપણે અહીંયા બતાવવાનું છે તો આપણને જવાબ માં અહિયાં આપ્યું છે કે એક્સ વાય ઝેડ

એક બીજપત્ર જોવા મળે એને કહેવાય વરૂતિકા એનો મતલબ શું થયો એક દળી વનસ્પતિના બીજને આપણે વરૂતિકા તરીકે ઓળખીએ છીએ ને તો અહીંયા ઘાસ પણ એક એકદળી છે તો એના બીજપત્રને આપણે વરુતિક કહી શકીએ એટલે ઘાસમાં વરુતિકા જોવા મળે સાચું છે અને વટલું વાક્ય સોરી ટોપનું વાક્ય રહી ગયું ઘાસમાં પવન પરાગને એમ થાય એ પણ સાચું છે ને કારણ કે ઘાસ એક એકદળી વનસ્પતિ છે પવન પરાગિત છે એમાં પવનથી પરાગણ એન થાય નેચરલી એના પુષ્પો બહુ બીના આકર્ષક નાના હોય તમે જાઓ ઘાસના પૂર એકદમ ખસખસ ખષ્ઠ દાણા જેવા બહુ સૂક્ષ્વા હોય ઘાસ ઉપર દાણા દાણા કણ કણ જેવા હોય ને એ બધા એના પુષ્પો છે એને પતંગિયાઓને આકર્ષવાના છે નહીં પીટકમાં ધ્યાનમાં એને આવવાનું છે નહીં કારણ કે એ તો પવન પરાગિત છે એટલે એ પણ વાક્ય સાચું છે આ રીતે બી ઓપ્શન આવશે ત્રણેય એક્સ વાઇઝેડ વાક્યો સાચા છે બરાબર સોરી એ ઓપ્શન આવશે એક સુવાયજેડ ત્રણેય સાચા છે પછી અઠયાવીસો પ્રશ્ન છે માદા જન્યુજનક વિકાસમાં છતાં કોષ વિભાજન માટે સંગત વિકલ્પ કયો છે એનો મતલબ ત્રણ આપણને ચાર પૈકીના ખોટા આપ્યા છે અસંગત આપ્યા છે એક જ માદા જનીનકમાં વિકાસ થાય એ દરમિયાન ઘટના માટેનો સાચો છે તો એ વાત આપ અગાઉ કરી ગયા એની અંદર એક અર્ધિકરણ થાય અને ત્રણ સમભાજન થાય એક અર્ધિકરણ થાય એટલે ચાર એકીય મહાબીજાણું બને એ પૈકે ત્રણ નાશ પામે એક બચ્ચો એમાં ત્રણ વાર સમભાજન થાય એ આપણે અગાઉ સમજાયું 1 કોષ કેન્દ્રના 3 સમછુત્રી ભાજનથી 8 કોષ કેન્દ્રો બને 1 માંથી 2 બીજીવાર ચાણ બીજીવાર 8 8 કોષ કેન્દ્રો એ ભ્રૂણ કોટમાં આપડે હમણા એટલે ઓપ્શન સી હાચો છે કે એક અર્ધિકરણ થાય અને ત્રણ સંભાજન થાય પછી 29મો પ્રશ્ન પ્રરોહાગ્રણ એટલે પ્રકાંડાગ્રણનો પ્રકારની ટોચનો ભાગ એ ભ્રૂણના કયા કોષમાંથી ઉત્પન્ન થાય તો એકદમ ઈજી પ્રશ્ન છે એમાં જવાબ સી આવશે અગ્રસ્ત અસ્તક આ જે પ્રશ્ન છે થોડો જૂના કોષ નો છે અગ્રસ્ત અષ્ટકમાંથી બીજપત્ર નિર્માણ થાય જે તલસ્ત અષ્ટ છે એમાંથી અધ્રાક્ષ અને મૂળના મધ્ય ભાગનું સર્જન થાય અને જે અધોવર્ધ કોષ છે એમાંથી મૂળ નો બાહ્યક અને મૂળ ટોપ નું સર્જન થાય તો અગ્રસ્ત અષ્ટક જે સોળ કોષીય ગર્ભ છે એમાં ઉપરના આઠ કોષો એને અગ્રસ્ત અષ્ટક કહેવાય અને એમાંથી પ્રહળ અને બીજ પત્રણ ભવિષ્યમાં નિર્માણ થવાનું હોય એમાં ઓપ્શન સી આવશે ત્રીસ નો પ્રશ્ન છે માદ જન્મજનકમાં એકકીય કોષોની સંખ્યા કેટલી હોય તો અહીંયા આપણે અગાઉએ સમજાવ્યું છે કે ત્રણ પ્રતિધ્રુવ કોષો અને નીચે ત્રણ અંડ પ્રસાધનના ત્રણ કોષો છ કોષો એકકીય હોય અંડ પ્રસાધનની અંદર જે એક કીય ત્રણ કોષો આવે એમાં બે સહાયક કોષો અને એક અંડ કોષ અને એની સામે ના છેડા ઉપર ત્રણ પ્રતિદ્રવ્યો હતો એકકીય હોય વચ્ચે જે હોય ને દ્વિતીય હોય દ્વિતીય કોષ કેન્દ્ર એ દ્વિકીય હોય એટલે કુલ સાત પૈકી ના છ હમેશા માદા જનક માં એકકીય હોય અહીંયા હવે આગળના પ્રશ્નમાં આપણને ફિગર આપી છે એમાં જે એક્સ છે એનું આપણે નામ છે નામ નહીં પણ એક્સ માટે જે માહિતી આપી છે આપણને ચાર ઓપ્શનમાં તો એ કઈ સાચી છે આપણે આપવાનું છે તો એમાં આ બે માહિતી સાચી આપી છે આપણને તે નર જન્યજનક અવસ્થાનું નિધિત્વ કરે છે એટલે કે જે પરાગ્રજ છે એ ભવિષ્યમાં નર જન્યુજનકમાં વિકાસ પામશે અને તે રસ સ્તર ઉપરાંત બે આવરણ યુક્ત હોય છે જનરલી પરાગ્રજ એ વનસ્પતિ કોષ છે પણ એ પ્રજનન કોષ છે ને એની બે આવરણ હોય બાહ્ય આવરણ અને અંત આવરણ એને આપણે ટેસ્ટ અને કહીએ છીએ હોય

ઉપર આપણે ગોઠવાયેલ લાંબા તંતુમય જેને આપણે નિલંબ કહીએ છીએ આ નિલંબના વિકાસને કારણે આ જે ગર્ભ છે એ આગળ ઉપર ભ્રૂણ પોષ પણ ધકેલાય એટલે આ જે વિકસતો ગર્ભ છે એ સતત ઉપર ધકેલી અને ભ્રૂણ પોષ પેશીના સંપર્કમાં રાખી અને એને પોષણ મળે એ વ્યવસ્થા આ વચ્ચેનો મધ્યકોષ કોષ છે કરે એટલે ભવિષ્યમાં અનુપસ્થિત વિભાજન પામી અને લાંબો તંતુમય નિલંબ છે એ બનાવશે એમાં ઓપ્શન છે એ સી આવશે બરાબર પછી આ પેજ નો છેલ્લો પ્રશ્ન તેત્રીસ મો ભ્રુણ પુટ માં પુજન્ય સૌ ક્યાં પ્રવેશે છે તો એમાં સી ઓપ્શન સાચો આપણને છે સહાયક કોષના ના કારણ કે સૌ પેલા સહાયક કોષ નું સ્ફોટન થાય એમાં પુજન્ય આવે આગળના પ્રશ્નમાં આવી ગયું અને પછી તે ભ્રુણ પુટ માં જઈ અને ફલન છે કરશે એક્ચુલી એ બેવડું ફલન છે એ કરે છે એના પછી ચોતેસમ પ્રશ્ન છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એનો મતલબ ત્રણ વિધાન આપણા પાર્ટના અંદરમાં ખોટા આપેલા છે તો બી ઓપ્શન છે એ સાચું છે વિકાસ પામ થી ને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે આમ તો એ વાક્ય વાંચન ખ્યાલ આવે એવું છે કે સાચું છે બાકીના ત્રણ છે ખોટા છે ના બાહ્ય આવરણ ને ના ઇન એટલે અંદર આ તો બાહ્ય આવરણ છે એટલે એક્ઝાઇન કે એક એક્ઝો એટલે બહાર ને એન્ડો એટલે અંદર એટલે ખોટું છે પછી બીજાઓ જનક બીજકિય હોય એમાંથી અર્ધિકરણ થી पराગ બન એટલે એ પણ ખોટું છે અને એન્ડોથેશિયમ એ લઘુ બીજા ઉત્પન્ન કરે છે બીજાઓ જનક પેશી લઘુ બીજા ઉત્પન્ન કરે એ એન્ડોથેશિયમ છે એ તો સ્પોટન પામીને ભવિષ્યમાં पराગના વિકિરણની અંદર સહાય કરે ત્રણ વાક્યો ખોટા છે 35મો પ્રશ્ન છે ગીતેનો ગેમિ આપણે હમણાં સમજાવ્યું કે એક જ વનસ્પતિના ભિન્ન પુષ્પ વચ્ચે પરાગણયન થાય એને કહેવાય ગીટેનો ગેમી સો પરાગનયન વિશિષ્ઠ પ્રકાર છે કાર્યાત્મક રીતે એક્સ છે કાર્યાત્મક રીતે એક્સ એટલે કે એ પરપરાગ નયન છે એક પુષ્પની પરાગ બીજા પુષ્પો ઉપર આવે છે ભલે એક જ છોડ છે પણ એ પરપરાગણયન કહેવાય જે દેખાઈ રહ્યું છે જે પરાગન જે કામ કરે પરાગણયન રીતે પરપરાગણ કહેવાય જંદગીક રીતે વાય સ્વફલન કહેવાય કારણ કે એક જ છોડ ની એ બે અને અંડકોષ રચનાઓ છે નર અને માતા જનિઓ એટલે એમાં જનનીક રીતે કોઈ નવીનતા નહીં આવે એક જ વનસ્પતિના બે જનન કોષો છે એટલે જનનીક દ્રષ્ટિ એ સ્વફલન કહેવાય બરાબર અને જેડ વનસ્પતિમાં જોવા મળે એટલે એ મોટા ભાગે એક સદની વનસ્પતિ માં જોવા મળે એક સદન વનસ્પતિને એક ગૃહી વનસ્પતિ પણ કહેવાય એટલે કે એની અંદર નર માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય સદન મતલબ રહેઠાણ ગૃહ મતલબ રહેઠાણ તો નર માદા પુષ્પ એક જ વનસ્પતિ પર અને એક સદ ની કહેવાય એમાં જ શક્ય બને જેમ કે મકાઈ એક સદની વનસ્પતિ કેવાય નરમા પુષ્પો એક જ વનસ્પતિ પર હોય પપયું છે એમાં નર છોડ ઉપર નર પુષ્પ હોય અને માદા છોડ ઉપર માદા પુષ્પ હોય એટલે દ્વિસદની કે દ્વિગૃહિ કહેવાય એમાં પર પરા થાય જેની દ્રષ્ટિએ પણ અને કારક પણ એને ગઈટરનો ગેમી કહેવાય એટલે એક સદ ની વનસ્પતિમાં હંમેશા આપણને ગઈટ ગેમી જોવા મળે છત્રીસમું સંગત જોડ અલગ તારો ચાર જોડ આપણને આપી છે તેમાં ઓપ્શન જે બી છે ને જોડ સંગત છે હાઇડ્રોફીલી હાઇડ્રો એટલે પાણી એ આપણને જોષ્ટેરામાં જોવા મળે આપણે જયારે વણ્યા પહાડ ત્યારે બતાવ્યો છે કે જોષ્ટેરા દરિયાઈ વન છે એટલે એની અંદર આપણને પાણી દ્વારા એટલે કે હાઇડ્રોફિલી પ્રકારનું જલ પરાગણય પ્રકારનું પરાગણયન જોવા મળે અને માદા પુષ્પો છે પાણીમાં ઊંડા હોય નળ પુષ્પો સપાટી ઉપર તરતા હોય છે સાતવીસમો પ્રશ્ન એના ઓપ્શન ને બાર કાઢીએ આ સ્થિતિમાં કૃત્રિમ સંકરણ માટે એ જો જેવા ઈ આવી ગયો ત્યાં આ ટૂંકમાં ભૂલથી ભૂલી ગયા છે આગલા પ્રશ્નમાં ખાલી મસ્ક્યુઅસર ના આવે એ મસ્ક્યુરસન આવે તો કૃત્રિમ સંકરણ માટે એ મસ્કીઓ જરૂર કઈ વનફતિ ના પડે તો નેચરલી જે વનસ્પતિમાં પુંકેસર જ ના હોય તમે એને ક્યાંથી કાપવાના તો જે વસ્પતિમાં પુંકેસર ના હોય ને એમાં પુંકેસર ના આવે ને માટલો ખાલી શ્રીકેશ્વર હોય એસુ કે ભાઈ એક લિંગી पुष्प તો નેચરલી એમાં આપણને અહીંયા આપસે સી ઓપ્શન આ કૃત્રિમ ઓ સોરી ડી ઓપ્શન એ ને બી એક સદ નિમસ્પતિ હોય તેમાં નર માંદા पुष्प એક જ વંસ્પતિ પર અલગ અલગ હોય કા એક લિંગી पुष्प એટલે કે એ અને બી આ ઓપ્શન આવશે આ બે પ્રકારની વંસ્પતિ છે એ અને બી એમાં ઈ મસ્ક્યુલર જરૂર પડશે એટલે કે એમાં ડુઈલિંગમાં જરૂર પડે તો આ ઓપ્શન નહીં આવે

પછી ઓગણચાળીસમુ અસંગત જોડ કઈ છે તો એમાં આ ડી વાળો ઓપ્શન છે બીટ અને મરી એમાં આપણને ચિરલગ્ન ભ્રૂણપોષ હોય ચિરલગ્ન ભ્રૂણપોષ આપણને બીટ અને મરીમાં જોવા મળશે નહીં બરાબર એ ઓપ્શન છે ખોટો છે ચિરલગ્ન ભ્રૂણપોષનો મતલબ એક્ચ્યુઅલી જ્યારે બીજ બને ને ત્યારે ભ્રૂણપોષ વપરાય જાય ને ભ્રૂણપોષ અસ્તિત્વ રહે જ નહીં પ્રમુખ વનસ્પતિમાં આપણને ભ્રૂણપોષ બીજ બની ગયા પછી પણ જોવા મળે છે પણ એ આપણને બીટ અને

નળ પ્રજન કોષ તરીકે પરાગ્રિકેશન માદા પ્રજન કોષ તરીકે અંડકોષો ઉત્પન્ન થાય છે એટલે ફળદ્રુપ કેવાય બરાબર તો એ ઓપ્શન એમાં સાચું આવશે પછી આપણને ફરી પાછો ફિગર બેડ નો પ્રશ્ન આપ્યો છે અને એની ચી ચાર આપણને ઓપ્શન આપ્યા છે એક્સ અને વાય વાળા જે બે ઓપ્શન છે એના માટે આપણે સાચો વિકલ્પ વધવાનો છે આવું જયારે એકી સંગાથે બે કે એક arrow આપે ને ત્યારે એનો મતલબ આપણું આકૃતિનું અવલોકન પાઠ્ય પુસ્તક માં ભણ્યા હોય વાંચ્યું હોય જોયું હોય ને ત્યારે sharp હોવું જોઈએ કે black and white ના arrow છે એ ક્યાંથી ઉત્પન્ન થઈ અને શું દર્શાવવા માંગે છે એ આપણને ખાસ ખ્યાલ રેવું જોઈએ તો અહીં એકતાલીસ માં એ ઓપ્શન જે સાચું આવે છે x વાળો ભાગ છે એ કોષો ઘટ કોષ દર્શાવતા કોષો છે જેને આપણે કહીએ છીએ બીજાણુજનક પેશીના ના કોષો અને y છે

તો અહીંયા ઓપ્શન એ આવશે અફલિત ફળ વિકાસ ફલન થયા વગર જો ફળ બને તો બીજા સેમા ફળ તો બનશે પણ એની અંદર અંડ કોઈ નહિ b માં ફેરવાશે નહિ કારણકે એનું ફલન થાય તો તે b માં ફેરવાય એટલે ફલન થયા વગર અફલિત ફળ બને એમાં આપણને બીજ જોવા મળશે જેમકે દ્રાક્ષ બરાબર કેળા અથવા તો અનાનસ વગેરે તેતાલીસ મુ કઈ વનસ્પતિ નું કુળ બહુ ભૃણતા દર્શાવે છે તો કુળ નહિ સોરી ફળ કઈ વનસ્પતિનું ફળ બહુ ભૃણ અપ બહુ ભૃણતાની વાત આગળ કરી દીધી કેમે એક કરતાં વધારે અથવા તો ઠળિયાઓ કે બીજ જોવા મળે તો એની અંદર ઓપ્શન આવશે સી આપણે એ વખતે બદલા કે આંબામાં આપણને આવું જોવા મળે નારંગીમાં પણ જોવા મળે મગફળીમાં જોવા મળે એક કરતાં વધારે પણ એ રેગ્યુલર નથી કોઈકવાર તમે જેટલી કઈરી જો બધામાં કઈ કરતાં વધારે ગોટલો જોવા નહીં મળે જેટલા પણ તમે મગફળી એમાં નિયત દાણા કરતાં દરેકમાં કઈ વધારે જોવા ના મળે પણ એની અંદર કોઈક કોઈક ની અંદર આપણને નિયત સંખ્યા કરતાં વધારે આપણને ગર્ભ કે ભ્રૂણ જોવા મળે તો એને કહેવાય બહુ ભ્રૂણતા એના પછી ચુમ્બરીસ સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન કઈ વનસ્પતિમાં પુષ્પ પ્રમાણમાં ઓછી પરાગ ઉત્પન્ન કરે છે નીચલી જેને પવન થી પરાગણ કરવાનું હોય એને પુષ્ક ઉત્પન્ન કરવી પડે કારણ કે નું કંઈ દિશા નક્કી ના હોય અને વેડફાઈ બહુ મોટી માત્રામાં પવન થી પરાગત વનસ્પતિ એ અંદર પુષ્કળ ઉત્પન્ન થાય પણ નેચરલી જે કીટકોથી પરાગ નયન પામે એની અંદર પરાગણ રચ ઓછી ઉત્પન્ન થાય કે એમાં વેળફાઈ પૂછી ને છેલ્લો પ્રશ્ન છે પરાગ રજમાંથી પરાગ નાલિકા નિર્માણમાં કયો કોષ સહાયક છે તો પરાગ રજ ને પરાગ નાલિકા પણ ઉત્પન્ન કરે નાલ કોષ નામ જ છે એનું નાલ કોષ એટલે એમાં સી ઓપ્શન આવશે તો અહીંયા આપણે બીજા પાર્ટના લગભગ બધા ટોપિક કવર થાય એટલે કે એમથી સોલ્વ કરી અને થોડી પ્રેક્ટિસ કરી થોડું તમને રિવિઝન થઈ ગયું જે પૈસા રાખું છું અહીંયા આપણે અટકીએ ને એટલે આપણે આ પહેલા ત્રીજો પાર્ટ છે એની વાત છે કરીશું બરાબર આપણે આપડે ભટકીએ બરાબર